મરેલાને મુક્તિ આપે અને જીવતાને માર્ગદર્શન આપે. હજારો વર્ષથી વિશ્વભરમાં જેનું ગાન ગવાય રહ્યું છે, નથી કહેનારા થાક્યા, નથી સાંભળનારા થાક્યા, એવી શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરવા આપ સૌ જઈ રહ્યા છો. સાત દિવસની આ કથા છે તો એનું પ્રથમ કારણ છે કે અઠવાડિયાના દિવસો સાત હોય છે. રવિવારથી લઈને શનિવાર સુધીના સાત દિવસ ગમે તે વારે આ કથાનો આપણે આરંભ કરી શકાય. બીજું કારણ બતાવ્યું છે ભાગવતકારોએ કે મનુષ્યના શરીરમાં સાત પ્રકારની ગાંઠ હોયેલ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અવિદ્યા, આ સાત પ્રકારની ગાંઠ હોય છે. આ સાત પ્રકારના શત્રુઓ છે, એમાંથી મુક્તિ મેળવવા માટે થઈ અને સાત દિવસની કથાનું આયોજન થાય છે. બીજું કારણ બતાવ્યું છે કે રાજા પરીક્ષિતને શૃંગી ઋષિએ શ્રાપ આપ્યો છે. એ શ્રાપ આપ્યો છે કે ઇતિ લંગિત મર્યાદામ તક્ષક સપ્તમે હિ, સાત દિવસની અંદર આ રાજાનું મૃત્યુ થશે એવો શ્રાપ આપ્યો છે. કથામાં આગળ જોશું. તમે અપરાધ કરેલો છે એમ રાજાને શ્રાપ આપ્યો છે એટલે સાત દિવસમાં તમારું મૃત્યુ થશે. સાત દિવસની કથા, કોઈ પણ વારે આપણું મૃત્યુ તો નક્કી જ છે. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, કોઈ પણ એક દિવસ મૃત્યુ નક્કી જ છે એટલે સાત દિવસની કથા. રાજા પરીક્ષિતને શૃંગી ઋષિએ જે શ્રાપ આપ્યો છે ને, બહુ જ મર્યાદામાં રહીને શ્રાપ આપ્યો છે. આપણને એમ થાય કે શ્રાપ એ મર્યાદામાં હોય છે? હા, શ્રાપ પણ મર્યાદામાં હોય છે. એ આપણે આગળ બતાવશું. કથા જેમ જેમ સમય અનુસાર ચાલશે એ પ્રમાણે લેશું. કથામાંથી આપણને ત્રણ વસ્તુ પ્રાપ્ત કરવાની છે, ત્રણ વસ્તુ શીખવાની છે. અર્પણ, તર્પણ અને સમર્પણ. આવું કોઈ પણ મોટું કાર્ય, ભગીરથ કાર્ય કોઈ વ્યક્તિ કરતું હોય, કોઈ કુટુંબ કરતું હોય, કોઈ સમાજ કરતું હોય, કોઈ પરિવાર કરતું હોય, તો જેણે પણ આ કાર્યને ઉપાડ્યું છે, જે વ્યક્તિ, જે પરિવાર, જે કુટુંબ કે સમાજના કોઈ મોભી અગ્રણી, એ પરિવારને કે કુટુંબને કે વ્યક્તિને એના જ સમાજના, એના જ પરિવારના સદસ્યોએ બિરદાવવું જોઈએ. એને સન્માન આપવું જોઈએ, એને સન્માનમાં જોઈએ. એટલે આપણે એ અર્પણ કર્યું હોય, કારણ કે એ વ્યક્તિ, પરિવાર, કુટુંબે, સમાજને આવું મોટું ભગીરથ કાર્ય અર્પણ કર્યું છે. આપણી ફરજ છે કે આપણે એને પણ બિરદાવવા જોઈએ. એ વ્યક્તિ કે સમાજને તમારી શાલની કે તમારા ફૂલની કે ગુલદસ્તાની જરૂર નથી, પણ કદાચ એવું ન બને કે આપણે આપણો અવસર ચૂકી ગયા છીએ, એવું ન બને એના માટે થઈ અને એને આપણે સન્માનમાં જોઈએ, કારણ કે એણે આવું ભગીરથ કાર્ય આપણને અર્પણ કર્યું છે. બીજી વસ્તુ, આ સુંદર કાર્ય છે એ કર્યું છે પ્રેમથી, કોઈ બીક કે ડર રાખ્યા વગર, છતાં પણ ભાગવત છે એ પિતૃ માટે કરાય એમ ભાગવતકારો કહેવાય છે. એટલે પિતૃને બીજા અર્થમાં એમણે તર્પણ કર્યું છે, આ પરિવારે, આ કુટુંબે કે આ વ્યક્તિએ, જે પણ હોય અર્પણ કર્યું, તર્પણ કર્યું. હવે આવે છે સમર્પણ. આચાર્યો, ભૂદેવો હાથમાં પુષ્પ, તુલસી પત્ર, અક્ષત રાખી અને દક્ષિણા રાખીને તમારી પોથી પૂજન કરાવે, એ તમામે તમામ વસ્તુ જે હાથમાં રાખી છે, બધી વસ્તુ આપણને પ્રભુએ આપી છે.
અને પ્રભુએ આપી છે એટલે જ આપણે પ્રભુને પાછું સમર્પણ કરીએ છીએ. આનું નામ સમર્પણ કહેવાય. કાશ્મીર થી કન્યા સુધી, કન્યાકુમારી સુધી તમે નીકળી જાઓ, કેટલી વનસ્પતિ પ્રભુએ બનાવી છે, કેટલા પુષ્પો બનાવ્યા છે. પ્રભુને હરિયાળી, પ્રભુને ગિરનારી બહુ ગમે છે. એ પુષ્પ આપણે પ્રભુને સમર્પણ કરીએ છીએ. તમે વિશ્વ આખામાં ફરી લેજો, પ્રભુને ગ્રીનરી આટલી બધી ગમે છે, છતાં પણ પ્રભુએ એક વસ્તુની અંદર અપવાદ રાખ્યો છે. પુષ્પના તમામ કલર બનાવ્યા પણ ગ્રીન કલરનું પુષ્પ નથી બનાવ્યું, લીલા કલરનું પુષ્પ નથી બનાવ્યું. એ પણ પ્રભુની એક લીલા જ છે. આમ તો અત્યારે એ બધું બોલવું થોડું જોખમ ભર્યું છે, કારણ કે ક્રોસ કરેલા હાંજે કોક કુંડુ બતાવી લ્યો મહારાજ આ લ્યો, ક્રોસ કરેલા આવી જાય તો એ નકામા. પ્રભુએ બનાવેલું પુષ્પની વાત છે. એટલે પ્રભુને આપણે સમર્પણ કર્યું છે, એટલે જ આપણે કહીએ ને કાય નવાચા મનસે ઇન્દ્રિયે ત્વા બુદ્ધ્યાત્મનામા પ્રકૃતિ સ્વભા કરોમિ યદ્યા સકલં પરસ્મૈ નારાયણાયે તિ સમર્પયામિ.